नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद स्कूल में आपनु हार्दिक स्वागत छे। बराबर, हवे आपणे पाठ चार सुंदर सुंदर आपणे उमा करी गया था पाठ्यपुस्तक में। बराबर, तो चालो हवे आपणे आइडियल में करशू। तो चालो आइडियल खोलो, गुजराती आइडियल पेज नंबर हूँ बोलूँ छू, पेज नंबर खोलो, काव्य चार, प्रकृति गीत चार, प्रकृति गीत चार, पेज नंबर 18 खोलो। बधाए पेज नंबर 18 सुंदर सुंदर प्रकृति गीत छे, तेमना लेखक धर्मेंद्र मास्तर मधुरम छे। बराबर, आपणे आ समझी गया। तने नीचे आपेली छे काव्यनी समजूती, मैं तमने समझाव्यू काव्य त्यारे तमने खबर ज हती। बराबर, के आवुं बधुं मैं समझाई दीधुं, एटले के आ फरीथी बोलती नथी, कहती नथी, समजूती। बराबर, तो चलो आपणे डायरेक्ट विकल्प ज करशुं। प्रश्न पहेलो, तमारे आइडियलमां पूरवानुं छे, पण क्यारे पूरवानुं, अत्यारे तमारे मारी साथे साथे खाली समझवानुं छे। पूरवामां हूँ तमने लेसनमां पूरवा आपीश। बराबर, तमने फोटो पाडीने मोकली दईश तमने, एटले तमे लेसन जोई लेजो एमांथी। बराबर, तो पहेलो प्रश्न, नीचेना दरेक प्रश्नना जवाब माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करो। पहेलू, सुंदर सुंदर प्रकृति गीतना कवि कोण छे? तो के अ धर्मेंद्र मास्तर मधुर, ब सुंदरम, सी सुरेश दलाल, के डी बाल मुकुंद दवे। तो क्यों आवशे? तो के अ धर्मेंद्र मास्तर। बराबर, त्यारबाद बीजू, विभु एटले कोण? वृक्ष, वृक्षो, महेल, भगवान के वैभव। तो के विभु एटले के भगवान। काव्यमां आपने कीधुं, मैं तमने समझाव्युं तुं शब्द समजूतीमां, विभु एटले के भगवान। धरती सुंदर अने समीर खाली जग्या छे, शांत, तोफानी, ठंडो के गरम। तो के धरती सुंदर अने समीर शांत छे। हवे त्यारबाद चोथुं, खाली जग्या सुंदर, आशा सुंदर, सुंदर हयुने मानव। आ पंक्ति आपेली छे, तो के शू आवशे? तो के भाषा सुंदर, आशा सुंदर, सुंदर हयुने मानव। त्यार पछी पांचमू, काव्यमां गिरिवर शब्द कोना माटे वपरायेलो छे? तो के अ पर्वत माटे, ब ઈશ્વર, શ જમીન માટે, કે ડી જળ માટે? તો કે અ પર્વત માટે। બરાબર, અને આઈડિયલમાં તમારે પેનથી જ પૂરવાનું છે, હવે તમે પાંચમા ધોરણમાં આવી ગયા છો। બરાબર, એટલે પેન્સિલથી પૂરવાનું નથી। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ધરતી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણ બનાવી છે, કોને બનાવી છે? અ માણસે, બ જાદુગરે, સી કુદરતે, કે ડી પ્રભુએ? તો કે ડી પ્રભુએ। હવે ત્યારબાદ શું આપેલું છે? તો પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વાક્યોની ખાલી જગ્યાઓ પૂરો। તો શું આપેલું છે? તો કે ખાલી જગ્યા સુંદર, ચાંદો, સૂરજ, સુંદર ખાલી જગ્યા ને સરોવર। તો કે કૌંસમાં શું આપેલું છે? ઉષા, સૂરજ અને સરિતા, તેમાંથી શું શું આવશે? તો કે સૂરજ સુંદર, ચાંદો સૂરજ અને સુંદર, અને સુંદર સરિતા ને સરોવર। ત્યાર બધી બીજી ખાલી જગ્યા, વન એટલે ખાલી જગ્યા, અને ઉપવન એટલે ખાલી જગ્યા, વન એટલે કે જંગલ અને ઉપવન એટલે કે બગીચો। હવે ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર 3, બાજુના પેજ નંબર 19 ઉપર પ્રશ્ન નંબર 3 આપેલો છે, જોવો જોઈએ। ચાલો પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે રાઈટની નિશાની અને ખોટા વિધાનની સામે રોંગની નિશાની કરો। તો કે પહેલું, સરિતા અને સરોવર પણ સુંદર છે? તો કે હા, સાચું। બીજું, માછલી અને પંખી સુંદર નથી? તો કે ના, સુંદર છે। તો કે ખોટું આવશે। હવે પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો, આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આપણે કાવ્યમાં ભણ્યા હતા આકાશમાં શું હોય? ચાંદો અને સૂરજ સુંદર દેખાય છે।
ત્યારબાદ બીજું, સૂરજ અને ચાંદો કેવા છે? તો કે ઉલટું પૂછ્યું, આકાશમાં શું સુંદર દેખાય? તો કે સૂરજ અને ચાંદો. અને સૂરજ અને ચાંદો કેવા છે? તો કે સૂરજ અને ચાંદો કેવા છે? કે સૂરજ અને ચાંદો સુંદર છે. ત્યારબાદ ત્રીજું, પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? તો કે ઉષા સુંદર, નિશા સુંદર પંક્તિમાં પરોઢ અને રાત સુંદર છે એવો ભાવાર્થ વ્યક્ત થયો છે. ત્યારબાદ ચોથું, કવિતા જીવન, તારા અને વિશાળ, આકાશ વિશે કવિ શું કહે છે? તો કે કવિતા જીવન, તારા અને વિશાળ આકાશ વિશે આ બધું જ સુંદર છે એવું કવિ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માનવીને ભગવાને કઈ સુંદર અને અમૂલ્ય ભેટ આપે છે? તો કે માનવીને ભગવાને હૃદયની સુંદર અમૂલ્ય ભેટ આપી છે. હવે પ્રશ્ન નંબર 6, સુંદર સુંદર કાવ્યમાં આપવામાં આવેલી ચાર કુદરતી વસ્તુઓના નામ લખો. તો કે ચાર કુદરતી વસ્તુ કઈ કઈ છે? તો કે સૂરજ, ચાંદો, તારા ને ધરતી. પછી કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યા હોય તેવી ચાર કુદરતી, કૃત્રિમ એટલે કે માનવ સર્જિત, માનવે બને, કુદરતી એટલે કે ભગવાન વાળું, વસ્તુઓના નામ લખો. તો કે કઈ કઈ આવશે ચાર કૃત્રિમ વસ્તુઓ? તો કે કવિતા, ભાષા, ઉપવન અને આશા. એ શબ્દો આપણે બનાવ્યા છે ને, કવિતા, ભાષા, ઉપવન અને સુંદર, એટલા માટે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. હવે તમે, હું બોલું છું, તમારે સાંભળવાનું. કવિના મનમાં બધું જ સુંદર જોઈને શો વિચાર આવે છે? તો કે કવિના મનમાં બધું જ સુંદર જોઈને એવો વિચાર આવે છે, આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવો સુંદર હશે. પછી બીજું, પરોઢ જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. તો કે આ ભાવ દર્શાવતી પંક્તિઓ લખો. તો કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદરવન, ઉપવન, ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. ત્યારબાદ ત્રીજું, ભગવાન વિશે કવિના મનમાં શું વિચાર આવે છે? તો કે ભગવાન વિશે કવિના મનમાં વિચાર આવે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવો સુંદર હશે. પ્રશ્ન નંબર 4, કાવ્યમાં જળ એટલે કે પાણી સાથે સંબંધિત કોઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કાવ્યમાં જળ એટલે કે પાણી સાથે સંબંધિત વસ્તુઓનો ઉલ્લેખ આ મુજબ છે, સરિતા, સરોવર તેમજ માછલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો કે ધરતી પર સરિતા, સરોવર, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. ચાલો ત્યારબાદ પાછળ પેજ ફેરવો, પેજ પાછળ ફેરવો, 20 પેજ નંબર ઉપર પ્રશ્ન નંબર, કાવ્ય નંબર 6, નીચેની પંક્તિઓ પૂર્ણ કરો. નીચેની પંક્તિઓ પૂર્ણ કરો. પહેલું, ઉષા સુંદર, ખાલી જગ્યા ગિરિવર. તો કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદરવન, ઉપવન, ગિરિવર. પછી માછલી સુંદર, ખાલી જગ્યા શાંત સમીર. તો કે માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર. ત્રીજું, સુંદર તારા, ખાલી જગ્યા હૈયું ને માનવ. તો કે સુંદર તારા, આભ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. બરાબર. હવે ત્યારબાદ તમને આપેલું છે કાવ્ય નંબર 7, પ્રશ્ન નંબર 7, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. તો કે કવિતા સુંદર, જીવન સુંદર,
सुंदर तारा आभ विशाळ, विभु हशे तो केवा सुंदर, एवू थातु मुझ मनमा। कवि कहे छे के कविता सुंदर छे, जीवन पण सुंदर छे, आकाश में तारा सुंदर छे। जो आ बधु सुंदर होय तो तेने बनावनार विभु एटले के प्रभु एटले के ईश्वर केटलो सुंदर हशे, एवू मारा मन में थया करे छे। चलो हवे त्यार पछी नीचे आपेला छे तमने प्रश्न नंबर 8, समानार्थी शब्द। नीचेना शब्दोना समानार्थी शब्द लखो। सुंदर तो के रूपाळो, सूरज तो के रवि अने सूर्य, चंद्र एटले के चांदो एटले के सॉरी चंद्र, सरिता एटले के नदी, विभु एटले के प्रभु अने भगवान, उषा एटले के परोढ अने सवार, निशा तो के रात अने जंगल, उपवन एटले के बगीचो अने पर्वत, माछली एटले के मीन अने पंखी एटले के पक्षी। हवे त्यारबाद तमने आपेला छे विरोधी शब्द। नीचेना शब्दोना विरोधी शब्द लखो। सुंदर तो के कदरूपू, निशा तो के उषा, जीवन तो के मृत्यु, विशाल तो के संकुचित, उषा तो के संध्या, शांत तो के अशांत, आभ तो के धरती, आशा तो के निराशा। बराबर। चलो हवे बाजूना पेज नंबर 21। हवे एमां जोडणी आपेली छे, एमां रस्वावाळू दीर्घावाळू दीर्घाय रस्वायनो फेर हशे બધામાં, બરાબર? ઈ તો આપણે તમે લખો ત્યારે તમારે જોતું જવાનું રહે કે શું શું ભૂલ છે। તો હવે ત્યારબાદ નીચે પ્રશ્ન નંબર 11। નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો। નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલીને ધરતી। તો કે ઉપવન પહેલાં આવશે, પછી ગિરિવર, ગણપતિનો આવે ને, પછી ધરતી, નિશા, પંખી અને માછલી। આ તો હવે તમને આવડે જ શબ્દકોષ, કેમ કે તમે ત્રીજા ધોરણથી ભણતા આવ્યા હોય, કક્કાવારી પ્રમાણે ગોઠવવાનું। હવે ત્યારબાદ સુંદર, સૂરજ, ચાંદો, ઉષા, નિશા, પંખી, સમીર। તો કે સૌથી પહેલાં શું આવશે? તો કે ઉષા, પછી શું આવશે? તો કે ચાંદો, પછી તો કે નિશા, પછી પંખી, પછી સમીર, સુંદર અને સૂરજ। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 આપેલો છે। નીચેના કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ આપો। હવે અહીંયા ઉપર આપણે કાવ્ય એક બીજી આપેલી છે ને, આ નીચે એના પ્રશ્નો આપેલા છે। મને કહો ને પરમેશ્વર, મને કહો ને પરમેશ્વર કેવા હશે, કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કહો ને પરમેશ્વર। ગગનની ઓઢણીમાં ચાંદો સૂરજને તારાને જૂથનારા કેવા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે। આંબાની ઊંચી ડાળે ચઢીને મોરને મૂકનાર કેવો હશે, મને કહો ને પરમેશ્વર કેવો હશે। મીઠા એ મોરના સ્વાદ ચખાડી કોયલ બોલાવનાર કેવા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે। ઊંડા એ સાગરના મોજા ઉછાળી ઘૂ ઘૂ ગજાવનાર કેવો હશે, મને કહો ને પરમેશ્વર કેવો હશે। બરાબર, ભગવાન કેવો હશે? એમ કે ગગનમાં આ ચાંદો સૂરજને આંબાની ડોળે ટોચ ઉપર મોરલા બેઠેલા, એવું કેવા હશે? ભગવાને આવી સરસ કલ્પના આપી, સુંદરતા આપી છે, એમ પ્રકૃતિ કેવી સરસ કરી છે, એમ પૂછે કહે છે। તો હવે એના પ્રમાણે નીચે તમને પ્રશ્નો આપેલા છે। આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરવામાં આવી છે? તો કે આ પ્રાર્થના ઈશ્વર અથવા પરમેશ્વરને ઉદ્દેશીને કરવામાં આવી છે। મોર એટલે શું? આંબાના વૃક્ષ પર ઉગેલા ફૂલને મોર કહે છે। સાગરના મોજાને કોણ ઉછાળે છે? તો કે સાગરના મોજાને ઈશ્વર ઉછાળે છે। પ્રકૃતિના કયા કયા ભાગમાં કવિ પરમેશ્વરને જુએ છે? ગગન, ચાંદો, સૂરજ, તારા, આંબો, મોર, કોયલ, સાગર અને તેના મોજામાં કવિ પરમેશ્વરને જુએ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5। ગગનની ઓઢણીમાં ચાંદા, સૂરજ અને તારાને કોણ ગૂંથ્યા હશે? તો કે ગગનની ઓઢણીમાં ચાંદા, સૂરજ અને તારાને ઈશ્વરે ગૂંથ્યા હશે। ચાલો હવે પાછળ પેજ ફેરવો જોઈએ।
पेज नंबर पाछळ पेज फेरवो। चलो हवे पाछळ तमने आपेला छे नीचेना प्रश्नोना माग्या मुजब जवाब आपो। जो एमां उदाहरण आपेलुं छे चांद सूरज चांदोनी जेम अन्य शब्द जोड़का काव्यमांथी शोधीने लखो। तो आवे ज छे तमे पाठ्यपुस्तकमां करायुं तुं ज उषा निशा वन उपवन सरिता सरोवर आप तारा मानव हयु भाषा अने आशा ए बधा जो बे बे शब्द काव्यना शब्द जोड़का छे। हवे त्यार पछी नीचेना दरेक शब्द माटे काव्यमां कयो शब्द प्रयोज्यो छे ते लखो। सूर्य माटे शुं कीधुं छे काव्यमां तो के सूरज। जंगल माटे वन चंद्र माटे चांदो पवन माटे समीर आकाश माटे आप नदी माटे सरिता प्रभु माटे विभु अने काव्य एटले कविता एवा शब्दो काव्यमां वापर्या छे। હવે ત્યાર પછી આ તો આપણે કરી જ ગયા છીએ પાઠ્યપુસ્તકમાં એટલે આવડવું જ જોઈએ। શબ્દકોશની મદદથી સ અને સથી શરૂ થનારા શબ્દ શોધીને તેના પરથી વાક્ય બનાવો। તો કે પેલું સરસ તો કે ગુલાબનું ફૂલ સરસ છે। શાંત તો કે અઠવાડિયામાં 7 વાર હોય છે આ તો આવડે જ તમને। સીમા તો કે દેશની સીમા પર સૈનિકો ફરજ બજાવે છે। સુગમ તો કે બગીચામાં બેસવાનું તમને સુગમ પડશે। સોમવાર તો કે નેહા સોમવારે ઉપવાસ કરે છે। સમાજ તો કે સમાજમાં બાળકનું વ્યક્તિત્વ ધરાવે છે। પછી સજ્જન એટલે સજ્જન માણસો અમુક જ જોવા મળે છે। ત્યારબાદ સેવા મા બાપની સેવા એ જ સાચો ધર્મ છે। શરત તો કે આપનું કામ થાય ખરું પણ મારી શરત છે। શાંત ગોપાલ બહુ શાંત છોકરો છે। શિક્ષક મારા શિક્ષકનું નામ રમેશભાઈ છે। શેરડી મને શેરડીનો રસ ભાવે છે। ઉચ્ચારણની ચોકસાઈ સાથે નીચેના શબ્દો વાંચો અને તેમનો અર્થભેદ લખો। સત એટલે કે સો અને ઓલો સો એટલે સત એટલે સત્ય। સમ એટલે કે ક્ષમા અને શાંતિ સસસલાવાળો તો કે સોગન અને કસમ। સર એટલે કે બાણ અને સર એટલે સરોવર। સાલ એટલે કે ઓઢવાની શાલ અને સાલ એટલે કે વર્ષ। બરાબર આપણે અહીંયા સુધી રાખીએ અને લેસનમાં તમને હું આપી દઈશ પૂરવા માટે બરાબર એ તો હું તમને ફોટા મોકલી દઈશ। તો આપણે અહીંયા સુધી રાખીએ। અસ્તુ જય હિન્દ વંદે માતરમ।